જુનાગઢ પોલીસ એટીએસથી આરોપીનો કબજો લઈને જુનાગઢ રવાના થશે એટીએસસી ટીમ મુંબઈથી મૌલાનાને લઈને અમદાવાદ આવશે અમદાવાદથી સઘન સુરક્ષા વચ્ચે મૌલાનાને જુનાગઢ લઈ જવામાં આવશે

અને નોંધાય છે ચૌદ હેઠળના મુફ્તી કે અનેક વખત તેના ઝેરી વેળને કારણે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે અનેક ફરિયાદો થઈ છે આખરે હવે ગુજરાત એટીએસના સકંજામાં મૌલાના મુફ્તી આવી ગયો છે અને હવે તેને થોડી જ વારમાં ગુજરાત એટીએસ એ લઈ જશે જાણકારી આપી રહ્યા છે રોનક અનેક વખત એવું બન્યું છે કે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે અનેક ભડકાઉ ભાષણ આપ્યા છે તેમણે ખાસ કરીને હવે જુનાગઢમાં જે ભાષણ આપ્યું હતું તેને લઈને એટીએસએ ધરપકડ કરી લીધી છે જુનાગઢ આજે લઈ જવામાં આવશે શું છે અપડેટ્સ

જે પણ કાયદેસર ની કાર્યવાહી છે એટીએસ સાથે કર્યા બાદ કરશે પરંતુ એ છે કે સમાજમાં જે કોમી જળવાઈ રહે એ કોઈ પણ કાર્યક્રમ દરમિયાન

કેટલી કડક કાર્યવાહી થશે કેમ કે અગાઉ પણ આવા અનેક તેમના વિરુદ્ધ ગુના નોંધાયા છે હવે જે આયોજકો હતા બે એમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે એટલે હવે સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને કઈ પ્રકારની કાર્યવાહી જુનાગઢ પોલીસ કરશે બિલકુલ થી સમગ્ર પ્રક્રિયા નજર કરીએ તો સૌથી પહેલા જે કાર્યક્રમ થયો પહેલા જ જે સ્ક્રીન ઉપર જોયા તેને જયારે ગઈકાલેપરમાં પકડવા માટે અહિયાંની જે પોલીસ છે તે ગઈ હતી અને ત્યારમાં જે મુંબઈ ઘાટકોપર ખાતેના જે દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં જે ટોળું છે તે ઉમટ્યું હતું અને તેમણે જે ધરપકડ છે તેમનો વિરોધ કર્યો હતો ત્યારબાદ જે મોલાના છે તેમણે સામે આવીને જે પોલીસની કાર્યવાહી છે તેને સમર્થન આપતું એક જે નિવેદન છે તે પણ આપ્યું હતું પરંતુ આ તમામની વચ્ચે જે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ જે માહિતી મળી રહી છે કે મુંબઈમાં પણ જે ટોળું ભેગું થયું હતું તે ટોળા ઉપર પણ પ્રાથમિક રીતે ફરિયાદ નોંધાઈ છે એટલે કે જે ધરપકડ ન થાય તે પ્રકારના પ્રયાસો પણ ક્યાંક ને ક્યાંક થયા હોય તે પ્રકારની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે પરંતુ આ તમામની વચ્ચે હવે જે મોલાના છે જેણે હેટ સ્પીચ આપી છે એટલે કે ન માત્ર જૂનાગઢમાં ન માત્ર ગુજરાતમાં પરંતુ ભારતભરમાં જે કહી શકાય કે જે ઝેર ઓક્યું છે અને તેના જ કારણે જે પરિસ્થિતિ વણસે તે સરકારના પણ પ્રયાસો થયા છે એક તરફ જે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જે દેશની તમામ એજન્સીઓ છે તે સતર્ક બની છે તમામ પ્રકારનો માહોલ જે છે શાંત રહે તેવા પ્રયાસો પણ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે તે તમામની વચ્ચે આવી રીતે જ્યારે ગુજરાતની ધરતી પરથી જૂનાગઢમાંથી જ્યારે આવું પ્રકારનું જે હેટ સ્પીચ સામે આવે છે તેની સામે હવે પોલીસ જે છે તે કડક કાર્યવાહીના મોડમાં જોવા મળી રહી છે કયા પ્રકારની જે કલમો છે તે લગાવવામાં આવે છે તે થોડાક જ કલાકોમાં સ્પષ્ટ થશે પરંતુ કડક કાર્યવાહી થશે તે અત્યારે નિશ્ચિત છે બિલકુલ રોનક આભાર સમગ્ર માહિતી બદલ આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ લેતા રહીશું હાલ તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપે જોયા કે જ્યાં આવે એટીએસ મુખ્યાલયથી જૂનાગઢ પોલીસને મુફ્તીને સોંપી દેવામાં આવશે અને જૂનાગઢ પોલીસ છે તેને જૂનાગઢ લઈ જશે